हो मतलब नी दुनिया चढ़ाव से दारो मारो કાર મિત્રો વિડિયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનો વોટ્સએપ સ્ટેટસ દેખ્યો જેમાં એકદમ નવી પ્રકારની ટેક્સી પેક છે તે પ્રકારનો વોટ્સએપ સ્ટેટસ આપણે આજે બનાવતા શીખીશું. તો મિત્રો વિડિયોને અંત સુધી દેખજો જેથી તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારનો વોટ્સએપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય છે. તો મિત્રો આ પ્રકારનો વોટ્સએપ સ્ટેટસ બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડે છે જેનું નામ છે લાઇટ મોશન. તેની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયા મિત્રો મેં ટેક્સી પેક માટે એક પ્રીસેટનો યુઝ કર્યો છે. પ્રીસેટની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. પરંતુ તેમાં એક પાસવર્ડ આપેલો છે, પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી જશે. તો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે. તો ચલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ. સૌપ્રથમ તમારે એલાઇટ મોશનને ઓપન કરી દેવાનું રહેશે. ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી, અહીંયા મિત્રો જે પેન્સિલવાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી, અહીંયા 1080 અહીંયા 2340 કરી, અહીંયા નીચે ઓપ્શન આપેલો છે ક્રિએટ પ્રોજેક્ટ, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કર્યા બાદ હવે મિત્રો આપણે સોંગને એડ કરવાનું રહેશે. સોંગને એડ કરવા માટે પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી, અહીંયા મિત્રો જે ઓડિયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી, અહીંયા મિત્રો તમારે સોંગને સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો મેં સોંગને સિલેક્ટ કરી દીધું છે, જોઈ શકો છો. ત્યારબાદ હવે મિત્રો આપણે ઇમેજને એડ કરવાનું રહેશે. તો ઇમેજને એડ કરવા માટે પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી, અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી, અહીંયા મિત્રો તમારે ઇમેજને સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું, ઠીક છે મિત્રો. તો અહીંયા મિત્રો મેં ઇમેજને સિલેક્ટ કરી દીધું છે, જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ફિલ કમ્પોઝિશન એરિયાનો ઓપ્શન બતાવશે, જોઈ શકો છો આ ઓપ્શન, તેના પર ક્લિક કરશો તો અહીંયા ઇમેજ ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા મિત્રો જે આ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો સ્ટેટસની લંબાઈ પ્રમાણે ઇમેજની લંબાઈ થઈ જશે. ત્યારબાદ હવે મિત્રો તમારે આ રીતે ઝૂમ કરી અહીંયા મિત્રો તમારે આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ હવે મિત્રો આપણે જે મૂવિંગ ઇફેક્ટને એડ કરવા માટે અહીંયા જે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારી ઇમેજની ફર્સ્ટમાં આવી અહીંયા મિત્રો જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે ઇમેજની આગળ જવાનું રહેશે. સૌપ્રથમ તમારે આ ઇમેજને આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે. એડજસ્ટ કર્યા બાદ હવે મિત્રો તમારે આ રીતે ઇમેજની આગળ જતું રહેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારે આ રીતે ઇમેજને મૂવ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ફરીથી તમારે જે ઇમેજ છે તેની આ રીતે આગળ જવાનું રહેશે. ત્યારબાદ ફરીથી તમારે આ રીતે ઇમેજને મૂવ કરવાનું રહેશે. તો મિત્રો આ રીતે તમારે જે ઇમેજની લંબાઈ છે તે પ્રમાણે મૂવિંગ ઇફેક્ટને સેટ કરી દેવાનું રહેશે. તો અહીંયા હું મૂવિંગ ઇફેક્ટને સેટ કરી લઉં છું, ઠીક છે મિત્રો. તો આ રીતે તમારે જેટલું ઇમેજ લાંબુ હોય તે પ્રમાણે અહીંયા તમે આ રીતે સેટ કરી શકો છો. તો અહીંયા હું સેટ કરી લઉં છું, ઠીક છે મિત્રો. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણું ઇમેજ પૂરું થઈ ગયું છે. તો સિમ્પલી હવે મિત્રો તમારે આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો આપણા ઇમેજની મૂવિંગ ઇફેક્ટ એડ થઈ ગઈ છે, જોઈ શકો છો. ત્યારબાદ હવે મિત્રો આપણે શેડો ઇફેક્ટને એડ કરવાની રહેશે. તો સિમ્પલી પ્લસવાળો આઇકોન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે આ શેપ આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો આ શેપને તમારે આ રીતે ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો જે કલરનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જોઈ શકો છો કે જે આ ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જોઈ શકો છો કે જે આ જે લીટી આપેલી છે તેને તમારે આ રીતે એડજસ્ટ કરી દેવાની રહેશે. અહીંયા હું કરું છું, જોઈ શકો છો કે આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાની રહેશે. જોઈ શકો છો કે અહીંયા આપણી શેડો ઇફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તો સિમ્પલી અહીંયા આ રીતે એડજસ્ટ કરી દેવાની રહેશે. એડજસ્ટ કર્યા બાદ અહીંયાથી સિમ્પલી બેક જતું રહેવાનું રહેશે. બેક ગયા બાદ અહીંયા સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા જે આ ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો શેડો ઇફેક્ટની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે. ત્યારબાદ અહીંયા બ્લેન્ડિંગ પર ક્લિક કરી અહીંયા મિત્રો જે લાઇટરનો ઓપ્શન આપેલો છે બીજા નંબરનો તેના પર ક્લિક કરી પહેલા નંબરનો ઓપ્શન આપેલો છે સ્ક્રીન તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે શેડો ઇફેક્ટ આવી ગઈ છે. ત્યારબાદ અહીંયા આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ હવે મિત્રો આપણે જે ઇમોજી ટેક્સ્ટ ઇફેક્ટ છે તેને એડ કરવા માટે સિમ્પલી જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ટેક્સ્ટનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે ઇમોજી ટેક્સ્ટને એડ કરી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા હું ત્રણ ઇમોજી આ રીતે એડ કરી લઉં છું, ઠીક છે મિત્રો. તો અહીંયા મિત્રો આપણા ત્રણ ઇમોજી એડ થઈ ગયા છે. ત્યારબાદ અહીંયા ઉપર જે કલરનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જોઈ શકો છો પેન્સિલના નીચે આ ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે આ પોઈન્ટ આપેલો છે તેને નીચેની સાઈડ ખેંચી લેવાનું રહેશે. જોઈ શકો છો આ રીતે ખેંચી લેશો તો ઇમોજી શો થવા લાગશે. ત્યારબાદ અહીંયા સાઈઝવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે સાઈઝ થોડી મોટી કરી દેવાની રહેશે. તો અહીંયા મિત્રો તમારે અનુકૂળ પ્રમાણે તમે સાઈઝ મોટી કરી શકો છો. ત્યારબાદ અહીંયા મિત્રો તમારે આ ઇમોજીને આ રીતે એડજસ્ટ કરી દેવાની રહેશે. એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા મિત્રો જે આ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ઇમોજી ટેક્સ્ટની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે. ત્યારબાદ હવે મિત્રો આપણે જે
टेक्स है सॉन्ग की लाइन प्रमाण जो टेक्स है तेने लखवा माटे सीम्पली टेक्स ने एड करवा माटे प्लस वाला आइकॉन पर क्लिक कर अँ मित्रों टेक्स वाला ऑप्शन आपेलू है तना पर क्लिक कर अँ मित्रों सॉन्ग की लाइन प्रमाण टेक्स ने लखी देवा रहे तो अँ मित्रों गुजराती स्टाइलिश फॉन्ट में टेक्स ने लखवा माटे आपणे यूनिक कोड पेड नो उपयोग करवो पड़े तो अँ हूँ यूनिक कोड पेड ने ओपन कर लू छूँ। ठीक है मित्रों तो अँ मित्रों मैं यूनिक कोड पेड ने ओपन कर दीधुँ है त्यारबाद अँ मित्रों सॉन्ग की लाइन प्रमाण जो टेक्स होने लखी देवा रहे तो अँ हूँ सॉन्ग की लाइन प्रमाण जो टेक्स है तेने लखी दऊँ छूँ। ठीक है मित्रों आ रीते टेक्स ने लखी देवा रहे तो अँ मित्रों मैं सॉन्ग की लाइन प्रमाण टेक्स ने लखी दीधी है जी सको त्यारबाद हमें टेक्स ने कॉपी करने अँ कॉपी ऑप्शन आपेलो है तना पर क्लिक करशो तो अँ टेक्स कॉपी थी जैसे त्यारबाद हमें मित्रों आप फरी एलाइट मोशन है ओपन कर देवा रहे तो अँ हूँ एलाइट मोशन ने ओपन कर लू छूँ तो अँ मित्रों मैं एलाइट मोशन ने ओपन कर दीधु है त्यारबाद हमें मित्रों आप यूनिक कोड पेड में जो टेक्स लखी है तेने अँ पेस्ट करवानी रहे तो अँ हूँ पेस्ट कर लू छूँ। पेस्ट कराया बाद अँ पर कलर ऑप्शन आपेलो है तना पर तमारे क्लिक कर देवा रहे। क्लिक कराया बाद अँ मित्रों ब्लेक कलर आपेलो है तना सिलेक्ट कर देवा रहे। त्यारबाद अँ पहला नंबर ऑप्शन आपेलो है फॉन्ट स्टाइल तना पर क्लिक कर अँ मित्रों फॉन्ट ने सिलेक्ट कर देवा रहे तो अँ मित्रों आ फॉन्ट आपेलो है तेने सिलेक्ट कर लू छूँ। ठीक है मित्रों त्यारबाद अँ तेनी बाजू में फॉन्टनी साइज़ ऑप्शन आपेलो है तना पर तमारे क्लिक कर देवा रहे। क्लिक कराया बाद अँ मित्रों तेनी साइज तमारे आ रीते मोटी कर देवा रहे। ठीक है मित्रों तो अँ हूँ 48 साइज कर लू छूँ। ठीक है मित्रों आ रीते कर देवा रहे त्यारबाद अँ नीचे एडजस्ट कर देवा रहे तो अँ मित्रों जी सको थोड़ो फॉन्ट अपनी साइज नानी कर दीए छे। ठीक है मित्रों तो अँ हूँ 40 साइज कर दूँ छूँ। ठीक है मित्रों तो अँ मित्रों अपनी एक टेक्स्ट बनी तैयार थी गई है तो सीम्पली हमें मित्रों आ रीते सॉन्ग की लाइन प्रमाण बड़ी टेक्स्ट ने लखी देवा रहे तो अँ हूँ थोड़ा वीडियो स्किप कर लू छूँ सॉन्ग की लाइन प्रमाण बड़ी टेक्स्ट ने लखी दूँ छूँ। ठीक है मित्रों तो अँ मित्रों मैं सॉन्ग की लाइन प्रमाण जी टेक्स है तेने लखी दीधी है जी सको कि अँ अपनी टेक्स एड थी गई है अँ हूँ तमने बताई दूँ छूँ। जी सको कि अँ अपनी टेक्स एड थी गई है त्यारबाद हमें मित्रों अपने जो टेक्स है तेनी इफेक्ट ने एड करवा माटे सीम्पली हमें मित्रों अपने प्रीसेट उपयोग करवानो रहेशे तो प्रीसेट उपयोग करवा माटे सीम्पली अँ थी अपने बेक जता रहीशुं तो अँ हूँ बेक जो रहूँ छूँ। गया बाद अँ मित्रों तमारे प्रीसेट ने ओपन कर देवा रहे तो अँ हूँ प्रीसेट ने ओपन कर लू छूँ। ओपन कराया बाद अँ मित्रों टेक्स आपेली है तना पर तमारे क्लिक कर देवा रहे। क्लिक कराया बाद अँ मित्रों नीचे ऑप्शन बताशे इफेक्ट तना पर क्लिक कर अँ मित्रों त्रण डॉट आपेला है तना पर क्लिक कर देवा रहे। क्लिक कराया बाद अँ मित्रों कॉपी इफेक्ट ऑप्शन आपेलो है तना पर क्लिक करशो तो अँ इफेक्ट कॉपी थी जैसे त्यारबाद अँ सीम्पली बेग जता रहीशू अपने बेग गया बाद हमें मित्रों आप स्टेटस एडिट करता था तेने ओपन कर देवा रहे। ओपन कराया बाद अँ मित्रों पहला नंबर की टेक्स आपेली है तना पर क्लिक कर अँ मित्रों इफेक्ट ऑप्शन आपेलो है तना पर क्लिक कर अँ मित्रों त्रण डॉट आपेला है तना पर तमारे क्लिक कर देवा रहे। क्लिक कराया बाद अँ मित्रों पेस्ट इफेक्ट ऑप्शन बताया है तना पर क्लिक करशो तो अँ इफेक्ट पेस्ट थी जैसे तो अँ आप इफेक्ट बनी तैयार थी गई है जी सको। तो सीम्पली हमें मित्रों आ रीते बधी टेक्स में इफेक्ट ने पेस्ट कर देवा रहे तो अँ हूँ बधी टेक्स में इफेक्ट ने फटाफट पेस्ट कर दूँ छूँ। ठीक है मित्रों तो अँ मित्रों अपनी बड़ी टेक्स में इफेक्ट पेस्ट थी गई है त्यारबाद हमें मित्रों अपने बेकग्राउंड इफेक्ट ने एड करवा रहे तो सीम्पली अँ प्लस वाला आइकॉन आपेलू है तना पर तमारे क्लिक कर देवा रहे। क्लिक कराया बाद अँ मित्रों इमेज एंड वीडियो ऑप्शन आपेलू है तना पर क्लिक कर अँ मित्रों तमारे बेकग्राउंड इफेक्ट ने सिलेक्ट कर देवा रहे तो अँ हूँ बेकग्राउंड इफेक्ट ने सिलेक्ट कर लू छूँ। तो अँ मित्रों मैं बेकग्राउंड इफेक्ट ने सिलेक्ट कर दीधी है त्यारबाद अँ पर त्रण डॉट आपेला है तना पर तमारे क्लिक कर देवा रहे। क्लिक कराया बाद अँ मित्रों फिल्स कम्पोज एरिया ऑप्शन बताया है तना पर क्लिक करशो तो अँ बेकग्राउंड इफेक्ट फुल स्क्रीन पर एडजस्ट थी जैसे त्यारबाद अँ मित्रों ब्लेंडिंग ऑप्शन आपेलो है तना पर क्लिक कर अँ बीजा नंबर ऑप्शन आपेलो है लाइटन तना पर क्लिक कर पहला नंबर ऑप्शन आपेलो है स्क्रीन तेने सिलेक्ट कर देवा रहे तो अँ अपनी बेकग्राउंड इफेक्ट पर बनी तैयार थी गई है तो सीम्पली हमें आपू स्टेटस बनी तैयार थी गयु है तो सीम्पली हमें आ स्टेटस ने सेव करने ऊपर जो कॉर्नर में जो ऑप्शन आपेलो है तना पर तमारे क्लिक कर देवा रहे। क्लिक कराया बाद अँ पहला नंबर ऑप्शन आपेलो है वीडियो तना पर क्लिक कर अँ नीचे ऑप्शन आपेलो है एक्सपोर्टनो तना पर क्लिक करशो तो आ वीडियो एक्सपोर्ट थवा लगते तो अँ मित्रों तमारे थोड़ी वार वेट कर लेवा रहे। ठीक है मित्रों तो अँ मित्रों आपू व्हाट्सअप स्टेटस बनी तैयार थी गयु है तो सीम्पली हमें आ स्टेटस ने गैलरी में सेव करने नीचे सेवन ऑप्शन आपेलो है तना पर क्लिक करशो तो आ वीडियो गैलरी में सेव थी जैसे। तो मित्रों वीडियो गमे हो तो वीडियो ने लाइक करजो शेयर करजो और चैनल पर ना हो तो चैनल ने सब्सक्राइब कर बाजू में आपेला बेल आइकॉन ने पण प्रेस कर देंजो जेथी मारा आवनारा वीडियो नोटिफिकेशन सौ प्रथम तमने मळे। तो मळीए नेक्स्ट वीडियो में। जय हिंद जय भारत।